થરાદના બુરિયા ગામે ઓસબીયાઓએ ભવાઈ કરી હરિચંદ્ર રાજાનું પાત્ર ભજ્યું. કળિયુગમાં પ્રાચીન સંસ્કૃતિ લુપ્ત થવાના આરે જઈ રહી છે ત્યાં કેટલાક લોકો હજુ સંસ્કૃતિને ટકાવી રાખવા ગામડે ગામડે પહોંચીને રાજા મહારાજાઓની પુરાણી કથાઓને જીવંત રાખી રહ્યા છે. ત્યારે ગતરોજ રાત્રે થરાદના ભુરિયા ગામે શ્રી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં ચોટન ઓસબીયાઓએ સત્યવાદી રાજા હરિચંદ્રનું પાત્ર ભજવી લોકો સમક્ષ ઇતિહાસ જીવિત કર્યો હતો. યોજાયેલ ભવાઈમાં ઘટારામના પાત્ર સહિત અન્ય હાસ્યાસ્પદ પાત્રો ભજવી લોકોને રમૂજ કરાવી હતી. તેમજ ભવાઈ વેશમાં વ્યસન મુક્તિ, દરેક નારીએ પોતાના પતિની આજ્ઞાનું પાલન કરવું, દાન પુણ્ય સહિતના ઉપદેશ અપાયા હતા. આ પ્રસંગે મહંત શ્રી કેવળદાસ બાપુ સહિત રાજેન્દ્ર કુમાર જોશી, પ્રકાશ મહારાજ, સુરજ જોશી, ઉખરાજ જોશી, રતન ડાન્સર સહિતની સમગ્ર ઓસબીયા ટીમ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ અરવિંદ પુરોહિત, થરાદ. મહારાજ ચોટનના જીતેન્દ્ર કુમાર ચોટન જિલ્લા બાળ રાજસ્થાન ધાર્મિક આખ્યાન રાજા હરિચંદ્ર આખ્યાન દસ મહારાજે આજ ભુરિયા ગામમાં હનુમાનજી અગિયાર મૂકી સ્થાન પર રમત રાખી હતી. ધાર્મિક લીલા રાજા હરિચંદ્રે રાજા ગોપીચંદે જો આ સંસ્કૃતિ મનક ભૂલી ગયા છે અને માટે ધાર્મિક આખ્યાન રાખ્યો છે. રાજા હરિચંદ્ર હતા, રાજા ગોપીચંદ્ર હતા, એવા એવા કોમ ક્યા, એવા એવા પુન ક્યા, એવા ધર્માદા ક્યા, એનું નામ અમર છે. તો આજ કી તારીખ મેં જો મેનક પુન ધર્મ કરશે તો કે આ કોરોના બીમારી આવી છે તો એ મેં મનખવાને બધાને ખબર પડી ગયો છે. ઠીક છે, જો આ ધર્મ પુન ધાર્મિક આખ્યાન દેખેલા તો વેંકુટાનો વાસ છે. અને આ ચોટણની પાર્ટીએ દસ મહારાજે પ્રકાશ મહારાજ ટી આર ઘોષી ચોટણ જિલ્લા બાડમેર રાજસ્થાન હેન્ડીક્રાફ્ટ ચોટણ ધાર્મિક આખ્યાન નંબર એ 76565196 ધાર્મિક આખ્યાન એ દેખણે બેગ મેં લાયક વિજય કરજો. લોકોને શું સંદેશ આપશો? લોકોને એ કહેવાનો મતલબ આ છે, જો વ્યસન મુક્તિ છે એ બધી ભૂલ છોડવાની કોશિશ કરો અને સમાજ માટે સેવા ભાગમાં રાખો, અચ્છા અચ્છા કામ કરો, ધાર્મિક જગ્યા ઉપર જાઓ, દેખો કે આ દુનિયા છે એવો કામ છે તો બળિયા રહે ને સારું રહે.